यस सर। शानो वारंट। एक मिनट। हर्षवर्धन सिंह, दिग्विजय सिंह, कमलाबा उर्फे बेबी मासी, अमर भा, चार जना विरुद्ध में वॉरंट। हाउ डेर यू, मारा घर लोगों ना विरुद्ध में वॉरंट लेने आया छो? हाँ, चार्जेस शू है? क्या गुना हेटल अरेस्ट करो छो? बाल विवाह। बाळ विवाह प्रतिबंधित कायदा नू उल्लंघन करवाना गुना हेठळ हूँ तमारा परिवारना दरेक सभ्योनी धरपकड़ करवा आव्यो छुं। तमारा विरुद्ध फरियाद नोंधवामां आवी छे के तमे एक नाबालिक छोकरी साथे लग्न कर्या छे। केदार, તમે મને સારી રીતે ઓળખો છો, આની પહેલા પણ મને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, આ નક્કી કોઈકનું કાવતરું હશે। કારણ કે હું અને બાળવિવાહ મારી આઉટ ઓફ યોર માઇન્ડ ઓર વોટ? ધીસ સ્ટ્રેન્જ બટ નોટ ટ્રુ, ઓકે? એનીવેઝ, આ કમ્પ્લેન કોણે કરી? અરુણાબેન। કોણ છે અરુણાબેન? વુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ છે। नर्मदे हर शिव शंभु, शिव शंभु, शिव शंभु। सर, यू कैन सी दिस, आ खोटू छे। કારણ કે મારી પત્ની કેસર હર્ષવર્ધન સિંહ એ 18 વર્ષની છે, માલિક છે। એલા બનાવટી પુરાવા છે, ટેક ઇટ। સોરી સર, તમને કોઈ કે મિસગાઈડ કર્યા છે અથવા તો તમે અમને મિસગાઈડ કરી રહ્યા છો? કેદાર, સર, કેસર મેડમ નાબાલિક છે અને પક્કા પુરાવા અમારી પાસે છે, એટલે જ નાબાલિક છોકરી સાથે લગ્ન કરવા બદલ તમારી અને લગ્ન કરાવવા બદલ તમારા પૂરા પરિવારના દરેક સભ્યોની મારે ધરપકડ કરવી પડશે। હે ખાખી વર્દી, કોના ઘરમાં આવીને ઊભો છે એનું ભાન છે તને? માપમાં રહીને વાત કરવાની, નહીતર અહીંયા ને અહીંયા તારી વર્દી ફાડી નાખીશું। અરે મોટાભાઈ, મોટાભાઈ પ્લીઝ શાંત થઈ જાઓ। મોટાભાઈ, અત્યારે હું પણ વર્દીમાં છું, જો તમે કાયદો હાથમાં લેશો ને તો મારે ભૂલી જવું પડશે કે તમે મારા મોટાભાઈ છો। પ્લીઝ, એમને એમનું કામ કરવા દો। એ વર્દીમાંથી એમને રિસ્પેક્ટ કરવી જ પડશે તમારે। પ્લીઝ શાંત રહો અને માફી માંગો એમની। મોટાભાઈ, માફી માંગો એમની। હર્ષવર્ધન, મર્યાદામાં રહીને વાત કરો અમારી સાથે। દિગ્વિજય, કારણ વગરનો કકળાટ અને ખોટો અહંકાર અમે સહન કર્યો નથી અને કરશું પણ નહીં। આ 5-7 વર્ષ પહેલા મળેલી વર્દીની ગરમી અમને નહીં બતાવવાની। સરકારી છે, સરકારી। ઉંમર થશે ને એટલે ઉતરી જશે, પણ આપણા પરિવારની આબરુ 14 પેઢી જૂની છે અને એનું અમને અભિમાન છે। 5-7 વર્ષ જૂની વર્દીનું અભિમાન લઈને તમે ઊભા છો અને એની સામે અમે 14 પેઢીની આબરુનું અભિમાન લઈને ઊભા છીએ। ને કોઈ પણ અલેલ ટપ્પુ આવીને આપણા પરિવારની આબરુ પર જો આંગળી ચીંધશે ને તો અમે સહન નહીં કરીએ।
આંગળીની સાથે આખો હાથ ઉખાડીને ફેંકી દઈશું. મિસ્ટર દિગ્વિજય, તમે સાહેબના મોટા ભાઈ છો એટલે અમે કઈ બોલતા નથી. બાકી પોલીસ સાથે ગેરવર્તણૂક કરનારા આખલાઓને કેવી રીતે સીધા કરવાને એની ટ્રેનિંગ મેં હર્ષવર્ધન સર પાસેથી જ લીધી છે. કેદાર, અમારા જ ઘરમાં આવીને અમને ધમકી આપે છે? તારી તો મોટા ભાઈ, પ્લીઝ શાંત થઈ જાઓ. તમને લાસ્ટ વોર્નિંગ આપું છું, કેદાર એકદમ વિશ્વાસુ પોલીસ ઓફિસર છે. પ્લીઝ હર્ષવર્ધન, છોડો અમને. મોટા ભાઈ, અમને એમનું કામ કરવા તો ડ્યુટી પર છે. હર્ષવર્ધન, કહ્યું ને છોડો. મોટા ભાઈ, બેસો બેસો અહીંયા. અરે છોડો અમને. મોટા ભાઈ, બેસો પ્લીઝ. આઈ એમ સોરી મોટા ભાઈ, પણ આપણે કોઈ પણ ગેરકાયદેસર કામ કરીને આપણી તકલીફો ના વધારવી જોઈએ. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. કેદાર, મને એમ કહો કે અરુણાબેનને કમ્પ્લેન કરવાનો બેસ શું છે? એક મિનિટ હર્ષવર્ધન, આપણા પરિવારની પ્રતિષ્ઠા અને આબરૂ વિશે જેને કંઈ ખબર જ નથી એની સાથે વાત શું કામ કરો છો તમે? ઇન્સ્પેક્ટર કેદાર, તમે અમારી વહુ સાથે વાત કરો, હમણાં જ દૂધનો દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કેસર વહુ, આવો. અને કહો એમને કે તમારા લગ્ન તમારી મરજીથી થયા હતા. મેડમ, તમને ના ખબર હોય તો કહી દઉં, કાયદાકીય રીતે નાબાલિકની ઈચ્છા મરજી માન્ય રાખવામાં નથી આવતા. નાબાલિક સાથે લગ્ન કરવા એ જ મોટો ગુનો છે. કાયદાકીય રીતે નાબાલિક વ્યક્તિ એને કહેવાય કે જે 18 વર્ષની ના હોય. અમારા કેસર બહુ એટલા મૂર્ખ નથી કે 18 વર્ષ ના થયા હોય અને લગ્ન કરે. આવો કેસર બહુ, આવો આવો, ડરો નહીં. આવો કેસર બહુ, તમે જરા પણ ડરશો નહીં. અમને જો તમારી વાત ના માની ને તો અમને શું કરવું ને એ અમે જોઈ લઈશું. બોલો કેસર, બોલ દીકરા. મોટી બેન, આ બહુ જ ગભરાઈ ગઈ લાગે છે, એનું શરીર પણ સાવ ઠંડુ પડી ગયું છે. કેસર, ડરવાની જરૂર નથી. આપણે ક્યાં કંઈ ખોટું કર્યું છે કે ડરવાનું? હા, ચાલ બોલ. તું એક કામ કર, તારું બર્થ સર્ટિફિકેટ પોલીસ ઇન્સ્પેક્ટરને બતાવી દે. અમને બધાને તો ખબર જ છે કે તું બાલિક છે, પણ ઇન્સ્પેક્ટર સાહેબને ખબર નથી, એટલે તારું બર્થ સર્ટિફિકેટ એમને દેખાડી દે. દિરાણી, બોલો. 24 કલાક ટિક 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 કર્યા કરો છો, હવે બોલવાનું છે ત્યારે કેમ ચૂપ ઊભા છો? બોલો. અરે અમે કહીએ છીએ બોલો, શું કામ તમે ચૂપ ઊભા છો? કે પછી બોલવા માટે કઈ રહ્યું જ નથી એટલે ચૂપ ઊભા છો? હા વેદિકા બહુ, તમે જરા શાંત રહો. આ ઘરનો મામૂલી ઝઘડો નથી કે તમે કેસરવની સાથે આ રીતે વાત કરો છો. તમારી મૂર્ખતાનું પ્રદર્શન તમે બહારના લોકો સામે ના કરો. સાંભળ્યું? અમે મૂરખ છીએ. બા અમને ચૂપ રહેવાનું કહે છે. અમે શું ખોટું કહ્યું? ખોટું કહ્યું અમે? અમને તો ચૂપ કરી દેશો, પણ આ ઇન્સ્પેક્ટર સાહેબ જે કહે છે એ સાચું હશે તો શું લોકોને તમે ચૂપ કરી શકશો? હા દિગ્વિજય, સાંભળો છો તમે? તમારા પત્ની શું કહી રહ્યા છે અમને? સાયલેન્સ. સોરી સર, પણ જો તમારા પરિવારની વાત આમને આમ ચાલતી રહી તો આનો કોઈ અંત જ નથી. અમને અમારું કામ કરવા દો. સર, તમે જાણો છો કે મારી પાસે અરેસ્ટ વોરન્ટ છે, એટલું જ પૂરતું છે.
એટલે પ્લીઝ અમને કોઓપરેટ કરો. બહાર ગાડી ઊભી છે, તમારા પરિવારના દરેક સભ્યોએ મારી સાથે પોલીસ સ્ટેશન આવવું જ પડશે. નહીં, અમે નહીં આવીએ. અમે નહીં આવીએ. હર્ષવર્ધન, અમે કાયદાની માન રાખીએ છીએ. આપણા પરિવારના દરેક સભ્ય આમ ગુનેગારની જેમ પોલીસ સ્ટેશને. નહીં, અમે પોલીસ સ્ટેશનના પગથિયા નહીં ચડીએ. આપણા પરિવારની આબરૂ, આપણી પ્રતિષ્ઠા, આપણી શાખ, આ બધું મેળવતા અમને વર્ષો લાગી ગયા. જેવા પોલીસ સ્ટેશને પગ મૂકીશું ને, એની સાથે આ બધી પ્રતિષ્ઠા, આબરૂ ધૂળધાળી થઈ જશે એક જ સેકન્ડની અંદર. અમને અમારા પરિવારની શાખ, મારી પ્રતિષ્ઠા, મારી આબરૂ અમને બહુ જ વાલી છે. અમે પોલીસ સ્ટેશન નહીં આવીએ, નહીં આવીએ. હર્ષવર્ધન, તમારા લગ્ન વખતે જે કંઈ પણ થયું, માનસીના બદલે કેસરની સાથે તમારા લગ્ન થયા. આપણે ઘણા લોકોને આ વિશે એનો જવાબ ના આપી શક્યા કે આપણે કેમ આવું કરવું પડ્યું. એના લીધે કંઈક ગેરસમજણ થઈ ગઈ હશે. મેબી બા, પણ પોસિબલ છે. કેસરવો, તમે જરા પણ ડરશો નહીં. ઇન્સ્પેક્ટરની સાથે વાત કરો તમે. આપણા પરિવારની પ્રતિષ્ઠા હવે તમારે હાથમાં છે. કેસર, દરેશ નહીં, હું છું ને તારી સાથે. મેં કહ્યું ને, એમાં આપણને ફસાવવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યો છે. ડોન્ટ વરી, મને આપણા દેશના કાયદા પર પૂરેપૂરો વિશ્વાસ છે. હું તારું બર્થ સર્ટિફિકેટ લઈ આવું. કેસરવો, જાઓ તમારું બર્થ સર્ટિફિકેટ લઈ આવો. લાવો છો ને? સર, મારી સામે જો, તારું બર્થ સર્ટિફિકેટ લઈ આવ. સર્ટિફિકેટ આપી દઈશ તો બધાને સાચી હકીકત ખબર પડી જશે. હું શું કરું? હું જાતે જઈને બધું કબૂલ કરી લઉં છું કે હું હજુ 18 વર્ષની નથી થઈ. હા, ભૂલ મારી છે. અરે, લગ્ન પહેલા જ બધું કહી દેવા જેવું હતું. મારી ભૂલની સજા મને મળવી જોઈએ, મારા ઘરવાળાઓને નહીં. હું ઇન્સ્પેક્ટરને જઈને બધું કહી દઉં છું કે મારી ભૂલ છે, મને પકડીને લઈ જાય. મારા ફોજદારને કાંઈ નહીં થવા દઉં, એમને કાંઈ ના થવું જોઈએ. હા, હું બધું સાચું કહી દઉં છું. હા, આપણા પરિવારની આબરૂ, આપણી પ્રતિષ્ઠા, આપણી શાખ, આ બધું મેળવતા અમને વર્ષો લાગી ગયા. જેવા પોલીસ સ્ટેશને પગ મૂકીશું ને, એની સાથે આ બધી પ્રતિષ્ઠા, આબરૂ ધૂળધાળી થઈ જશે એક જ સેકન્ડની અંદર. કેસરવો, આપણા પરિવારની પ્રતિષ્ઠા હવે તમારે હાથમાં છે. હું આ પરિવારની વહુ છું. હું પોલીસ સ્ટેશન જઈશ તો પરિવારની પ્રતિષ્ઠા પર ડાઘ લાગશે. લોકો સાસુમાને મેણા મારશે. કામમાં લોકો સાસુમાને બહુ જ માને છે.
જો હું એકલી પોલીસ સ્ટેશન જઈશ તો પણ પ્રતિષ્ઠાને ડાગ લાગશે, અને જો બધા ઘરવાળા જશે તો પણ. હવે હું શું કરું? આ લગ્ન કરવાની તારી ઈચ્છા છે ને? જો તું હા પાડીશ ને તારા અડેડીની ખાનદાનની આબરૂ બચી જશે, પણ પોતાની આબરૂ બચાવવા મારે તો આ પગલું ભરવું જ પડશે. તમને મારે સમજી જવાબ કઈ કર્યું તો હું આ લગ્ન માટે તૈયાર છું. ડેડી તમે આ શું કર્યું? 70 વર્ષની ચૂપ પણ મરવાની ધમકી આપીને મને લગ્ન માટે રાજી કરાવીને ફસાવી દીધું. ખોટું સર્ટિફિકેટ. હા, હું ખોટું સર્ટિફિકેટ આપી દઉં જે ડેડી આપ્યું હતું. કેસર, તું કેટલી વાર ખોટું બોલીશ? છેલ્લી વાર જુઠ્ઠું બોલીશ. છેલ્લી વાર જુઠ્ઠું બોલવું જ પડશે. મમ્મી. હા કેસર, કેમ છે બેટા? શું થયું? કેમ રડે છે? મમ્મી, અહીંયા પોલીસ આવી છે. પોતાની ધરપકડ કરવા. પણ કેમ? બોલ કેસર, કેમ પોલીસ આવી? બોલ ને. પોલીસ? શું તમે કેસરના મમ્મી નિર્મળાબેન વિક્રમસિંહ છો? જી સાહેબ. આપના પતિ વિક્રમસિંહ ક્યાં છે? એ અંદર રૂમમાં સૂતા છે. મમ્મી, મમ્મી કોણ છે? હેલો, શું થયું? હું તમારી અને તમારા પતિની ધરપકડ કરવા આવ્યો છું. આ રહી વારે સ્વરણ. આ શું કહો છો તમે? હેલો હેલો મમ્મી. કેસર, અહીં પણ પોલીસ આવી છે બેટા. તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે કે તમે એક નાબાલિક છોકરી સાથે લગ્ન કર્યા છે. કેસર મેડમ નાબાલિક છે એના પાક્કા પુરાવા અમારી પાસે છે. નાબાલિક છોકરી સાથે લગ્ન કરવા બદલ તમારી અને લગ્ન કરાવવા બદલ તમારા પરિવારની ધરપકડ કરવામાં આવશે. અમારા કેસર બહુ એટલા મૂર્ખ નથી કે 18 વર્ષ ના થયા હોય અને લગ્ન કરે. મને આપણા દેશના કાયદા પર પૂરેપૂરો વિશ્વાસ છે. હું તારું બર્થ સર્ટિફિકેટ લઈ આવું. આપણા પરિવારની પ્રતિષ્ઠા હવે તમારે હાથમાં છે. બાર બધા ટેન્શનમાં છે અને તું અહીંયા મહારાણીની જેમ બેઠી બેઠી પાણી પીવે છે. ક્યાં છે બર્થ સર્ટિફિકેટ? ક્યાં છે? કે પછી એ પણ કુંડળીની જેમ ખોઈ નાખ્યું? મારી સામે શું જોવે છે? શું જોવે છે મારી સામે? ક્યાં છે બર્થ સર્ટિફિકેટ? બર્થ પોલીસ આવીને ઊભી છે. ના, કેવું તો નથી ને કે પોલીસ સાચું બોલે છે? અમે શું પૂછીએ છીએ તને? શું પૂછીએ છીએ અમે તને? પોલીસ કહે છે કે તું નાબાલિક છે. જો આ વાત સાચી નીકળી ને તો તું તો ગઈ કામથી. જો આ વાત સાચી હશે ને તો તમારા લાડકા ફોજદાર સાથે તમે વિશ્વાસઘાત કર્યો ગણાશે.